આ પ્રશ્ન અશોક કુમાર તરફથી છે નમસ્કારમ સદગુરુ મારે જાણવું છે કે આ સૃષ્ટિનું સર્જન શા માટે કરવામાં આવ્યું છે નથી મને દોષ આપી રહ્યો અને એ પણ કે કેમ જેનું સર્જન કરવામાં આવ્યું છે તેને પોતાના અસ્તિત્વની પ્રકૃતિને જાણવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી નથી જેનું સર્જન થયું છે ઓહ સર્જન કરાયું છે સર્જક નહીં ઠીક છે જો તમારી પાસે તમારા પોતાના અસ્તિત્વની પ્રકૃતિને જાણવાની કોઈ સંભાવના જ ના હોત તો હું વળી મારું જીવન તમારી સાથે શું કામ બગાડી રહ્યો હોત કે જો કોઈ સંભાવના જ ન હોત તો તેનો શું અર્થ તમે કયા પ્રકારના મૂર્ખ છો તેનાથી કોઈ ફરક પડતો નથી તેમ છતાં પણ એક સંભાવના રહેલી છે એટલા માટે જ તો આ પ્રયત્ન છે નહીં તેનો શું અર્થ આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ એ છે કે તમે કોઈ પણ જીવનને અવગણ્યું નથી કેમ કે દરેક જીવન એક સંભાવના છે કોઈક આવું છે કોઈક આવું છે કોઈક આવું છે કોઈ સ્માર્ટ દેખાય છે કોઈ મૂર્ખ દેખાય છે સમાજ આવા ફેસલા કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી પણ જીવન તરીકે તેની પાસે અસ્તિત્વમાં રહેવા માટે જોઈએ તેટલી બુદ્ધિમત્તા છે કેમ કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણી બધી બુદ્ધિમત્તાની જરૂર પડે છે કેટલી બધી વસ્તુઓ કાર્યરત છે એક કે બે વસ્તુઓ નહીં લાખો કરોડો વસ્તુઓ એકસાથે થઈ રહી છે જો તમારી પાસે અસ્તિત્વમાં હોવાની બુદ્ધિમત્તા છે તો તમારી પાસે જાણવાની બુદ્ધિમત્તા છે પણ તમે થોડા મૂંઝાયેલા છો તમે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા નથી એટલે તે તમને થોડો માથાનો દુખાવો આપે છે જ્યારે હું માથાનો દુખાવો કહું તો ત્યારે ફક્ત વાયરસવાળો માથાનો દુખાવો નહીં હું એ અર્થમાં કહું છું કે કંઈક તમને પરેશાન કરી રહ્યું છે તેનો અર્થ એ છે કે તમારી પાસે તમારી જાતને પરેશાન કરવા માટે જોઈએ તેટલી બુદ્ધિમત્તા છે જો તમે જાણતા હોવ કે જેનું કોઈ અસ્તિત્વ ન હોય તેવી સમસ્યા કેવી રીતે સર્જવી મને કહો કંઈક બનાવવામાં વધુ મહેનત લાગે છે અને કંઈક બનાવવા માટે વધુ સાધન સામગ્રીની જરૂર પડે છે કે કંઈક ન બનાવવા માટે વધુ સાધન સામગ્રીની જરૂર પડે દેખીતી રીતે કંઈક બનાવવા માટે તમારા મનમાં આ બધા જુઠ્ઠાણા સર્જવા માટે ઘણી બધી બુદ્ધિમત્તા અને મહેનતની જરૂર પડે છે પણ આ એવી રીતે છે કે જો હું તમને અહી કોઈ સરળ કામ કરવા માટે સ્ક્રુ ડ્રાઈવર આપું તો તમે તેને તમારા કાનમાં નાખો તમને લાગ્યું આ એક સારી રીત છે થોડા સમય માટે તે કામ કરશે અને પછી તમે વિચાર્યું તમે તે પણ કરો છો પણ પછી એક દિવસ તમારી આંખની કિકીમાં કંઈક થાય ત્યારે તમને ખબર છે છે શું થશે તમારી સાથે બસ થઈ રહ્યું તે કદાચ સાંભળવામાં બહુ હાસ્યાસ્પદ લાગતું હશે પણ તે તેટલું હાસ્યાસ્પદ છે તમે તમારી જાત સાથે તે બધું જ કરી રહ્યા છો હું આ વાત વારંવાર કહેતો આવ્યો છું કે જો આપણે તમારું અડધું મગજ કાઢી નાખીએ તો તમને આધ્યાત્મિકતાની જરૂર નહીં રહે તમે શાંતિથી બેસી જશો મોડું થોડું ખુલ્લું રહી શકે છે પણ તેમાં શું સમસ્યા છે પણ તમે શાંતિપૂર્વક રહેશો તો તમારી સમસ્યા એ નથી કે તમારી પાસે જાણવા માટે પૂરતી બુદ્ધિમત્તા નથી તમારી સમસ્યા એ છે કે તમે તેનો ઉપયોગ કર્યો નથી તો સર્જક પોતે જ મારા માટે તેનો ઉપયોગ કેમ નથી કરતા How અમે તમને ઘોડો આપ્યો અને અમે તમને તેના પર સવારી કરવા માટે બે પગ આપ્યા ના ના તમે તને મારા માટે કેમ નથી ચલાવતા તે વળી શું જો તમે જન્મ્યા જ ન હોવ તો તમે તેવું કરી શકો છો ક્રિએટર વિલ ટેક કેર ઓફ એવરીથિંગ તો સર્જક બધું જ સંભાળી લેશે જો તમે અહીં ન હોવ તો સર્જનનો સ્ત્રોત દરેક વસ્તુની કાળજી લઈ લેશે કેમ કે તમે અહીં છો તમને ભજવવા માટે એક ભૂમિકા આપવામાં આવી છે એક નાની કીડી પણ આ કીડી પણ એક સમસ્યા છે કેટલાક લોકો મારા કીડી અને માણસના ઉદાહરણ વિશે ટિપ્પણી કરી રહ્યા છે કેમકે અમુક લોકો એવા છે જેઓ ઉદાહરણોને શબ્દશહ લેતા હોય છે જો હું કહું કે એક કીડી અને એક હાથી તો તેઓ કહે છે તે શું વાત કરી રહ્યા છે કીડી અને હાથી કેવી રીતે સંબંધિત છે તે એક જાતિના નથી પણ મેં તો એમ પણ નહોતું કહ્યું કે તેમણે લગ્ન કર્યા છે તો જો તમે સૌથી નાનું પ્રાણી લો તો પણ કીડી કરતાં ઘણા બધા નાના જીવો છે વાયરસ પણ છે કીડી કરતા નાનો પણ સામાન્ય રીતે જ્યારે કીડી કહેવાય છે તેનો અર્થ છે કેમકે તે બધે જ જોવા મળતો જીવ છે કદાચ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો એ કીડી જોઈ નથી એટલે તેઓ વિચારી રહ્યા છે કે હું કોઈક અલગ જીવ વિશે વાત કરી રહ્યો છું પણ નહીતર જેઓ આ ગ્રહ પર જીવી રહ્યા છે તેમના માટે કીડીઓ દરેક જગ્યાએ છે તો એક નાનું અમથું જીવ અને તમે જો તમે તેને જુઓ તો કીડી પણ પોતાની રીતે પોતાનું કામ કરવા માંગે છે આ કીડીઓને ફક્ત સમજવા માટે અને હું તેમની બુદ્ધિમત્તા અને તેમની જીવન નિર્વાહની સમજથી આશ્ચર્યચકિત થઈ ગયેલો તેઓ કેવી રીતે વસ્તુઓનું સંચાલન કરે છે તે તદ્દન અકલ્પનીય છે અને તેમની ટ્રાફિક સેન્સ બેંગલોર ના બધા લોકો એટલું સમય પસાર કર્યો છે કે હું આશ્ચર્યચકિત થઈ ગયો છું તો તમે બસ ત્યાં તમારો હાથ મૂકો પણ તે પોતાની રીતે જવા માંગે છે તે પોતાનો રસ્તો બદલીને બીજે ક્યાંક ચાલી નહી જાય તે આમ 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 જશે અને પાછી અહીં આવશે અને ત્યાંથી જશે કેમ કે તે પોતાની વસ્તુ કરવા માંગે છે તો આ જીવનનો સ્વભાવ છે એટલું જ નહીં સૃષ્ટિનો અનુભવ આપ્યો છે જરા કલ્પના કરો જો તમારી પાસે તમારી ન્યુરોલોજીકલ સિસ્ટમ ન હોય શક્ય છે કે વાયરસને વ્યક્તિગત અનુભવ નથી કેમકે તેની પાસે પોતાની ન્યુરોલોજીકલ સિસ્ટમ નથી આપણે જાણતા નથી પરંતુ ધારી રહ્યો છું કદાચ તેની પાસે વ્યક્તિગત અનુભવ નથી તેઓ કદાચ એક સામૂહિક અસ્તિત્વ છે પણ આપણી પાસે વ્યક્તિગત અનુભવ છે આપણે બધા એક જ માટીમાંથી આવ્યા છીએ પણ આપણે અહીં બેઠા છીએ ત્યારે આપણી પાસે વ્યક્તિગત અનુભવ છે આ નાની વાત નથી આપણા જીવનની આ સૌથી મૂલ્યવાન વસ્તુ છે કે આપણી પાસે વ્યક્તિગત અનુભવ છે જ્યારે તમારી પાસે વ્યક્તિગત અનુભવ હોય ત્યારે શું તમારી બુદ્ધિમત્તાને હેન્ડલ કરવાની અથવા તેનો ઉપયોગ કરવાની જવાબદારી તમારી નથી શું જાણવા માટે જરૂરી બુદ્ધિમત્તા તમારી પાસે છે ચોક્કસપણે છે મેં કહ્યું તેમ જો તમારી પાસે અસ્તિત્વમાં હોવાની બુદ્ધિમત્તા છે તો તમારી પાસે જાણવાની બુદ્ધિમત્તા છે પણ તમે કેમ કે લોકોએ તમને કહ્યું કે તમે સ્વર્ગમાં જશો તમે તેને બીજે ક્યાંક વાપરવા માટે સાચવી રહ્યા છો પણ જ્યારે અમે તમને સ્મશાનમાં લઈ જઈએ છીએ ત્યારે અમે તમારા મગજને પણ બાળી નાખીએ છીએ સ્મશાન મગજ પણ બાળવામાં આવે છે જો તમે તેને સાચવી રહ્યા છો તેને ત્યાં લઈ જઈને વાપરવા માટે તો ના અમે તેને અહીં જ બાળી નાખીશું અમને ખબર નથી કે ત્યાં તે લોકો તમને મગજ આપશે કે નહીં હા કેમ કે અહીં તમારું મગજ કામ નથી કરી રહ્યું એટલે જ તમે બીજે ક્યાંક જવા માંગો છો આ જ સમય છે કે તમે તમારા શરીર મગજ અને ઉર્જાને અહીં કામમાં લો તેની પૂરી ક્ષમતાથી અને તેને તમારા હાથમાં રાખો અને તેને તમે ઈચ્છો તે દિશામાં લઈ જાઓ અત્યારે તે બસ આસપાસ છલકીને ઢોળાઈ રહ્યું છે તમારી બુદ્ધિમત્તા બસ જ્યાં ત્યાં ઢોળાઈ રહી છે અને તમારો અને તમારી આસપાસના દરેકનો વિનાશ કરી રહી છે હા તો એવું નથી કે સર્જને તમને સાધન નથી આપ્યો સાધન આપેલું છે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ જો તમે તેનો ઉપયોગ નથી કરી રહ્યા તો તમે તેનો ઉપયોગ પોતાની વિરુદ્ધ કરી રહ્યા છો લોકડાઉન લોકડાઉન કરીને તમે અત્યારે તમારી જાતને જ ગોદા મારી રહ્યા છો જો તમે ખરેખર તેને જુઓ તો જો તમે મને પૂછો તો લોકડાઉન એ તમારા જીવનમાં તમારી સાથે બનેલી સૌથી સારી વસ્તુ છે કેમ કે છ આઠ અઠવાડિયા આવું વેકેશન કોઈને ક્યારેય મળ્યું છે ઓહ હું ક્યાંય જઈ શકતો નથી મુદ્દો તે નથી તમારી પાસે સમય છે તમે કેટલી બધી વસ્તુઓ કરી શકો છો તમે તમારી સાથે અને તમારી આસપાસની વસ્તુઓ સાથે અને લોકો સાથે કેટલી બધી વસ્તુઓ કરી શકો છો આજે હું કેટલાક પોલીસ અધિકારીઓ સાથે વાત કરી રહ્યો હતો અને આ એક પ્રકારની વાતચીત હતી તેઓ કહેતા હતા કે ચેન્નાઈમાં પણ ઘરેલુ હિંસાના કેસોની સંખ્યા વધી રહી છે કેમ કે તમે કેવી રીતે રહેવું તે જાણતા નથી અને કેવી રીતે રહેવું તે નથી જાણતા એટલે એકબીજાને મારી રહ્યા છો કેટલી બકવાસ વસ્તુ આજ તે લોકો છે જેને તમે તમારો પરિવાર કહો છો ધ બેસ્ટ જો તમે આ રીતે તમારા કુટુંબને મેનેજ કરો છો તો તમને ઓલ ધ બેસ્ટ તેઓ તમારા પ્રિયજનો છે એટલે જ તમે થપ્પડ તમારા પ્રિયજનો તમે તમને ફટકારી રહ્યા છો અને આ તમારા પ્રિયજનો છે તો પછી કદાચ મચ્છર પણ તમારો પરિવારનો સભ્ય છે હોવું જ જોઈએ તેથી જ તમે તેને થપ્પડ મારતા હશો આજ સમય છે કે તમે પોતાની જાતને સંભાળવાનું શીખો તમારી પાસે પંદર સોળ દિવસ છે ઘણો સમય છે મહેરબાની કરીને જો તમને બીજું કંઈ ખબર ન હોય તો ઓછામાં ઓછું ઇનર એન્જિનિયરિંગ ઓનલાઈન કરો ઓછામાં ઓછું તમારા વિચારોને લાગણીઓને હેન્ડલ કરવાનું શીખો જો તમે તમારી ઊર્જાને મેનેજ કરવાનું નથી શીખતા જેમાં થોડો વધુ સમય લાગે તો તમારા વિચારોને લાગણીઓને તો કરો તમે જે રીતે ઈચ્છો તેમ જો તમે આ ન કરો તો તમારું જીવન કોઈ પણ અર્થમાં મૂલ્યવાન બનવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો તમારી મૂલ્ય વિશેની માત્ર એક જ સમજ છે કે તમારી પાસે ગોલ્ડ મેડલ છે આજે હું તમને આપવાનો છું તમારો ગોલ્ડ મેડલ બીજા કોઈ બાજુવાળા કરતા પાંચસો ગ્રામ વધુ ભારે છે જો તમારી પાસે બાજુની વ્યક્તિ કરતા તમારી પાસે પાંચસો ગ્રામ વધુ સોનું છે તો તમે બહુ સરસ અનુભવો છો આ બધી વિકૃતિઓ છે કે જેને કમનસીબે વિકસાવવામાં આવી છે આ જ સમય છે કે તમે તમારી બુદ્ધિમત્તાને કેવી રીતે હેન્ડલ કરવી તે શીખો પછી દરેક વ્યક્તિ પાસે કેવી રીતે જીવવું તે જાણવા માટે પૂરતી બુદ્ધિમત્તા છે